રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન આજે આપણે એક ઇંગ્લિશ રિપોર્ટનું ગુજરાતીમાં ભાષાંતર કરશું અને રિપોર્ટ છે અ રોડ એક્સિડન્ટ એટલે કે એક ભયાનક માર્ગ અકસ્માત રિપોર્ટ માટેની સૂચના આ પ્રમાણે છે રાઈટ અ રિપોર્ટ ઓન અ ટેરિબલ રોડ એક્સિડન્ટ એટલે કે એક ભયાનક માર્ગ અકસ્માત ઉપર અહેવાલ લખો સૌથી પહેલા આપણે અહેવાલનું ટાઇટલ લખશું અને અહેવાલનું ટાઈટલ છે અ રોડ એક્સિડન્ટ એટલે કે એક ભયાનક માર્ગ અકસ્માત જમણી બાજુ તારીખ અને સ્થળ રિપોર્ટની શરૂઆત કરી અ ફેટલ એક્સિડન્ટ ટુક પ્લેસ ડ્યુ ટુ અ કોલિશન બિટવીન અ ટુરિસ્ટ બસ એન્ડ અ લોડેડ ટ્રક એટ નાઇન પીએમ લાસ્ટ નાઇટ ગઈકાલી રાત્રે નવ કલાકે પ્રવાસી બસ અને સામાનથી ભરેલી ટ્રક વચ્ચે અથડામણ થતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો ફેટલ એટલે જીવલેણ ફેટલ એક્સિડન્ટ એટલે જીવલેણ અકસ્માત અ ફેટલ એક્સિડન્ટ ટુક પ્લેસ એટલે કે જીવલેણ અકસ્માત સર્જાયો હતો ડ્યુ ટુ અ કોલિશન એટલે અથડામણના કારણે ડ્યુ ટુ એટલે ના કારણે કોલિસન એટલે અથડામણ બીટવીન અ ટુરિસ્ટ બસ એન્ડ અ લોડેડ ટ્રક એટલે કે પ્રવાસી બસ અને સામાનથી ભરેલી ટ્રક વચ્ચે એટ નાઇન પીએમ લાસ્ટ નાઇટ એટલે કે ગઈકાલે રાત્રે નવ કલાકે ધીસ એક્સિડન્ટ અકર્ડ ઓન ધ નેશનલ હાઇવે નિયર ક્રિષ્નાનગર આ અકસ્માત કૃષ્ણનગર પાસેના નેશનલ હાઈવે પાસે થયો હતો એટલે થવું અથવા બનવું બસમાં મુસાફરો સવાર હતા પેસેન્જર્સ એટલે મુસાફરો આઉટ ઓફ વિચ ટ્વેન્ટી વર મેન એન્ડ ફિફ્ટીન વર વિમેન જેમાંથી વીસ પુરુષો અને પંદર મહિલાઓ હતી મેન એટલે પુરુષો અને વિમેન એટલે મહિલાઓ ફિફ્ટીન પીપલ ડાઈડ ઓન ધ સ્પોટ પંદર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા ડાઇડ એટલે મોત થયા મૃત્યુ થયા ઓન ધ સ્પોટ એટલે ઘટના સ્થળે જ ટ્વેલ્વ પીપલ વુ સિરિયસલી ઇન્જર્ડ બાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા સિરિયસલી એટલે ગંભીર રીતે અને ઇન્જર્ડ એટલે ઘાયલ ધ ડ્રાઈવર ઓફ ધ ટ્રક ટ્રાય ટુ એસ્કેપ ટ્રકના ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો ટ્રાઈ ટુ એસ્કેપ એટલે ભાગવાનો પ્રયાસ કર્યો એસ્કેપ એટલે ભાગી જવું અથવા છટકી જવું બટ હી વોઝ કોટ બાય ધ લોકલ પીપલ

ધ ઇન્જર્ડ પર્સન્સ વર ટેકન ટુ ધ હોસ્પિટલ ઇમિડિયેટલી ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધ ઇન્જર્ડ ઇમિડિયેટલી એટલે કે લોકો એટલે તાત્કાલિક પોલીસ મેનેજડ ટુ રેસ્ક્યુ ધ બોડીઝ ફ્રોમ ધ મેંગલ્ડ બસ પોલીસે મૃતદેહોને ગબડી ગયેલી બસમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરી હતી પોલીસ મેનેજડ ટુ રેસ્ક્યુ ધ બોડીઝ એટલે કે પોલીસે મૃતદેહોને બહાર કાઢવાની વ્યવસ્થા કરી હતી ફ્રોમ ધ મેંગલ્ડ બસ એટલે કે છીનભીન થયેલી બસમાંથી અથવા તો ગબડી ગયેલી બસમાંથી મેનેજ એટલે વ્યવસ્થા કરવી રેસ્ક્યુ એટલે બચાવ કરવો અથવા મદદ કરવી અથવા તો મુસીબતમાંથી બહાર કાઢવું અને મેંગલ્ડ એટલે અસ્તવ્યસ્ત થયેલું અથવા છીનભિન થયેલું ધ બોડીઝ સેન્ડ ટુ ધ કૃષ્ણનગર ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર પોસ્ટમોર્ટમ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કૃષ્ણનગર સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પોસ્ટમોર્ટમ એટલે સબ પરીક્ષણ આમ આ રીતે રોડ એક્સિડન્ટ ઉપર અંગ્રેજીમાં રિપોર્ટ લખી શકાય થેન્ક યુ મિત્રો મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ